વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે. આ ડોક્યુમેન્ટરી દ્વારા એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે કે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંગીત, ગુજરાતી લોકસંગીતે બધા કલાકારોને અને કલા જગતને કેવી રીતે પ્રેરણા આપી, પ્રોત્સાહિત કર્યા એ આ પ્રયાસ છે, જેનું નામ છે અરીસો, ગુજરાતી સાહિત્યનું કલાત્મક પ્રતિબિંબ. ગુજરાતી પ્રાયોગિક રંગભૂમિ સાથે મારું કાર્ય છેલ્લા બે દાયકાનું જોડાયેલું છે. સુરેશ જોશી તરફ વળ્યો ત્યારે એમ પણ જાણ થયું કે ગુજરાતી કવિતા જે છે એ ખૂબ સમૃદ્ધ છે, જુદા જ પ્રકારની કવિતા છે. એ કવિતા અને સાહિત્ય એ બેની વચ્ચેનો એક બીજો જ નવો માર્ગ જે મને મળ્યો એ માર્ગ હતો નાટકનો માર્ગ. મારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. મારા પપ્પા મમ્મી બધાને સાહિત્યમાં ખૂબ ઊંડો રસ. મારા દાદા દાદી, મારા દાદા બાઉટિન કોલેજમાં પ્રિન્સિપલ હતા, મારા દાદી સરલા દેવી એક શિક્ષણ સાથે સંકળાયેલા હતા. ઘરમાં એક જબરદસ્ત વાતાવરણ સાહિત્યનું અને ખાસ તો સમાજ જીવનનું. ગોકુળ એક ફિલ્મ મેકર છું, એક મ્યુઝિશિયન છું, એક ગાયક છું. ગુજરાતી સાહિત્યથી મારો સંબંધ બાળપણથી છે. હું થિયેટર આર્ટિસ્ટ છું, સિનેમા અને નાટ્ય જગત સાથે જોડાયેલો છું. નાટ્ય દિગ્દર્શન, લેખન અને અભિનય એ મારું કામ છે. આજે ગુજરાતી સાહિત્ય વિશે જો વાત કરવા માટે બેઠા છીએ તો મને એવું યાદ આવે છે કે ગુજરાતી સાહિત્ય ની સાથે જે મારો પરિચય છે એ મારા સ્કૂલિંગ પતી ગયા પછી મારી સાથે એનું એન્કાઉન્ટર થયું એમ કહેવાય. વાત કરું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. વાત કરું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. અત્યારે તો આટલો સેમ્પલ આપું છું. અને મજાની વાત એ છે કે કિશોર કુમારે ગાયેલું આ ગીત છે. સંગીતમાં, મ્યુઝિકના ક્ષેત્રે, પરફોર્મિંગમાં હોય કે સિંગિંગમાં હોય, પ્લેબેક સિંગિંગમાં હોય, ઘણા વર્ષોથી સંગીત સાથે, ઇનફેક્ટ નાનો હતો ત્યારથી સંગીત સાથે જોડાયેલો છું અને છેલ્લા 9 વર્ષથી રેડિયો સાથે પણ જોડાયેલો છું. રેડિયો મિર્ચી વડોદરા માટે આઈ હોસ્ટ ધ મોર્નિંગ શો. અને ગુજરાતી લિટરેચર અથવા સંગીતની વાત કરું તો એની સાથેનો મારો પરિચય, હું આઈ ડોન્ટ નો, આઈ થિંક આઈ વોઝ 3 યર્સ ઓલ્ડ, 3-1 વર્ષ. ગુજરાતની ભાષાની અંદર જે ફોનેટિક્સની જે કમાલ છે એ જે શબ્દોની આપ લે એ મને સીતાંશુભાઈના ગ્રહણ નાટકની અંદર પહેલી વાર વિસ્તૃતપણે એમાં મને ખ્યાલ આવ્યો. કારણ કે ગુજરાતી સાહિત્યમાં શૃંગાર અને જે એનું એક ડેકોરમ હોય છે, લેંગ્વેજનું એક ભાષાની જે ગરિમા હોય છે એ આપણને સાહિત્યથી મળી શકે છે. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, અરે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, અરે ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. એટલે પુરુષોત્તમ ભાઈનું આ ગીત એ ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણીને કોઈ ભૂલી ના શકે, પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી એવા અનેક સાહિત્યકારોને વાંચ્યા છે અને એમનાથી પ્રેરણા લીધી છે.
તો મેં ગુલઝાર સાહેબની વાર્તાઓનું નાટ્ય રૂપાંતર કર્યા છે. સાદત હસન મંટો ઉર્દુ લેખક, ઇસ્મત ચુગતાઈ. ગુજરાતીમાં જોઈએ તો જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી છે, સરોજ પાઠક છે, પન્નાલાલ પટેલ, ચંદ્રકાંત બક્ષી. આની ટૂંકી ટૂંકી વાર્તાઓ અને એનાથી પ્રેરાઈને એને એને કેવી રીતે નાટ્ય તત્વ જે જરૂરી છે એ બધા જ એની અંદર એડ કરીને એને મંચ ઉપર લઈ આવવું. ગુજરાતી સિનેમા અત્યારે જે છેલ્લા 5-1 વર્ષમાં એક નવો સૂર્યોદય કહી શકાય જેવી ફિલ્મ છે બે યાર અથવા હું કેવી રીતે જઈશ અને હાલમાં રિલીઝ થયેલી છેલ્લો દિવસ, આ બધા યુવાન લેખકો યુવાન મિત્રો દ્વારા કરવામાં આવેલી છે. સૌમ્ય જોશી અથવા અભિજાત જોશીનો એક દાખલો લઈએ, એ લોકો મૂળ સાહિત્યના ઘરાણા અથવા તો સાહિત્યની પરંપરાના ઘરાણાની અંદર લાવ્યા, પણ સૌમ્યનું જે કવિતાનું જે ખેડાણ છે એ બહુ જુદા પ્રકારનું છે, હટીને છે. મન વગર મેં એ રીતે દર્શન કર્યું, દોસ્ત એણે જે રીતે સર્જન કર્યું, ને ઠોકરની સાથે નામ તું જ લેવાય છે ઈશ્વર, કે ઠોકરની સાથે નામ તું જ લેવાય છે ઈશ્વર, તો કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ, કે હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ, કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર. ને જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા, જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા, લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર. ને કે છે તું પેલા મંદિરે છે હાજરા હજુર, તું પણ શું ચકાચોનથી અંજાય છે ઈશ્વર. ને થોડા જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર, એ થોડા જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર, લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર. ને એનામાં હું માનતો થઈ જાઉં છું ત્યારે, છેલ્લો શેર, કે એનામાં હું માનતો થઈ જાઉં છું ત્યારે, મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર, ઠોકરની સાથે નામ દૂધ લેવાય છે ઈશ્વર, કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. આજે મુક્ત અનુવાદ મેઘાણીભાઈએ કર્યો છે રવિન્દ્રનાથ ટાગોરનો, એવું ગુજરાતીમાં બીજા કોઈએ નથી કર્યો. એટલે જ્યારે મેં ડાકઘર કર્યું ત્યારે મેઘાણીભાઈની કવિતા અને આખું નાટક મેં સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ ઉપર એને મેં માઉન્ટ કર્યું. અને એ જ નાટક જ્યારે વિવિધ નાટ્ય સમારોહની અંદર ભજવાયું ત્યારે એક કમેન્ટ એવી પણ આવી શ્રોતાની કે ઇતના કલરફુલ ટાગોર ઓર ઇતના વાઇબ્રન્ટ જો ટાગોર હૈ અમને કભી નહીં દેખા. એનું કારણ એ છે કે સૌરાષ્ટ્રનું જે લોકસંગીત છે એ ડાકઘરની અંદર દરેકે દરેક જગ્યા ઉપર ત્યાં ફૂટતી હતી, એને કારણે એક જુદા જ પ્રકારની ટાગોરની અભિવ્યક્તિ અમે દૂર સુધી લઈ ગયા. મરાઠી કે બંગાળી સિનેમા જોતા હોવ તો ત્યાંના લોકોને પોતાની ભાષા અને પોતાના સાહિત્ય પ્રત્યે એટલો જ ગર્વ અને માન છે, એટલી જ છાતી સાથે જોવા જાય છે એમના એમના નાટકો હોય કે સિનેમા હોય. એ મને ક્યાંક લાગે છે કે અભાવ કદાચ આપણા પ્રેક્ષકોમાં છે, અને જો પ્રેક્ષકોમાં નહીં તો એ આપણા આપણા ક્રિએટર્સ છે, ફિલ્મ મેકર્સ છે કે નાટ્યકારો છે, જે લોકોની કદાચ રિસ્પોન્સિબિલિટી છે કે એ આ બધું જ સુવર્ણ સાહિત્ય એ પ્રેક્ષકો સુધી પહોંચાડે. આપણે ગુજરાતી હોવાનું ગર્વ તો બહુ લઈએ છીએ, પરંતુ ગુજરાતી હોવાનો ગર્વ આવી રીતે પણ લેવાય કે ગુજરાતી સાહિત્યને આપણે હવે સંમિલિત કરીએ. મેં મારા દરેક વિડીયોમાં દરેક કોન્સર્ટમાં હું હંમેશા કહેતો હોઉં છું, સારું ગુજરાતી બોલો, સાચું ગુજરાતી બોલો અને વટથી ગુજરાતી બોલો. વડોદરામાં બે પ્રકારના રંગમંચ, એક જે મુંબઈથી આવીને લોકો અહીંયા પ્રયોગ કરે અને બીજા એક એવા સ્તરના નાટકો જેમાં સ્થાનિક લોકો જે નાટક કરે. એક એવું નાટક કે જેની હિરોઈન 250 રૂપિયાની નાઇટી પહેરીને આખું નાટક 2.5 કલાક મંચ ઉપર હોય, એવું નાટક ચાલે એવો વિચાર આજથી 5-6 વર્ષ પહેલાં કોઈને આવતો નહોતો. એટલે બધા એવું કહેતા કે આવું તો ચાલતું, આ ઓડિયન્સ આ સ્વીકારે નહીં, આ આપણે ઓડિયન્સના નામે ચરી ખાતા હતા. અને મને એવું લાગે છે કે હવે એમાંથી બહાર આવવાની જરૂર છે, કારણ કે ઓડિયન્સે એની જાતને ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇન્ટેલિજન્ટ પુરવાર કરી ચૂક્યું છે. એના શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે કાંજી વિરુદ્ધ કાંજી, વેલકમ જિંદગી. આજે જ્યારે હું નાટ્ય શિક્ષક તરીકે પણ છું અલગ અલગ યુનિવર્સિટીઝ અને સંસ્થાઓમાં, અને એ લોકોને જ્યારે વાર્તાઓ સ્ટોરી ટેલિંગ એક ફોર્મ છે એ જ્યારે તમે એ વાર્તા કમ્યુનિકેટ કરો છો ત્યારે એ સમજાય છે કે આ જો સ્કૂલમાં પણ આ રીતે સાહિત્ય જો સમજાવવામાં આવે તો એને રટવાની જરૂર નથી પડતી. નાટક અને લિટરેચર જાણે કોઈ બે જુદી વસ્તુ હોય એવી રીતે લોકો વાતો કરતા હોય, જે બહુ નાઇવ અને બહુ સ્ટુપિડ છે.
નાટક એ સાહિત્યનો એક અદ્ભુત પ્રકાર છે, એવો પ્રકાર જેમાં કાલિદાસે કામ કર્યું છે, ભાસે કામ કર્યું છે, શેક્સપિયરે કામ કર્યું છે. હું એનાથી પણ આગળ વધીને એમ કહેવા માંગુ છું કે અત્યારે આપણે કોલેજ લેવલે, સ્કૂલ લેવલે સાહિત્ય ભણીએ છીએ જ્યારે લિટરેચર, ત્યારે શા માટે, જેમ કે અંગ્રેજી સાહિત્ય ભણાવાતું હોય છે, ત્યાં શા માટે આપણે સ્ક્રીન પ્લે રાઇટિંગ નથી ભણતા? કારણ કે અત્યારે વર્લ્ડમાં જે બેસ્ટ લિટરેચર લખાઈ રહ્યું છે એ ફિલ્મ્સમાં લખાઈ રહ્યું છે. 300 પાનાની ચોપડી વાંચતા આજના યંગસ્ટરને જે સખત ફાસ્ટ લાઈફ જીવે છે, તો કદાચ એના માટે બહુ અઘરું પડી જાય. પણ એ જ ઇન્ટરેસ્ટિંગ ચોપડીને, એ જ ઇન્ટરેસ્ટિંગ નોવેલને કે લઘુ વાર્તાઓને જો તમે ફિલ્મ સ્વરૂપે કે નાટક સ્વરૂપે પહોંચાડો તો દે વિલ એન્જોય ઇટ. એ લોકોને ખૂબ ગમશે, મજા પડી જશે. નરસિંહ મહેતાએ જ્યારે આ લખ્યું હશે ત્યારે તો કેટલા સમય પહેલાની વાત છે, પણ આજકાલના જમાનામાં પણ એટલું જ રેલેવન્ટ છે. અને એકબીજાની ટીકા કરવામાં પડ્યા હોઈએ છે, એકબીજાને, એકબીજાનો પગ ખેંચવામાં પડ્યા છે ત્યારે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચકાચ મન નિશ્ચળ રાખે, વાચકાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે. ઘણીવાર એવો એક ડર વ્યક્ત કરવામાં આવે છે કે ગુજરાતી ભાષાનું શું થશે કે એના સાહિત્યનું શું થશે. મને એવું લાગે છે કે જે લેવલનું કામ થયું છે, જે કક્ષાનું કામ થયું છે, એનો નાશ એ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. તો ગુજરાતી સાહિત્ય તો અખૂટ છે, ભંડોળ છે, એટલે ખજાનો છે કે જે તમે ખૂંદી વળો તો બહુ ઓછું છે. તો કેમ એ બધું સાહિત્ય આપણે ફિલ્મો થ્રુ આટલા માસ ઓડિયન્સ સુધી ન લઈ જઈ શકીએ? અને જો લઈ જવામાં આવે તો આનાથી મોટી અચીવમેન્ટ કોઈ નહીં હોય. એક કલાકાર તરીકે મારી એવી ઈચ્છા અને મારી એવી વિનંતી છે બધાને કે જ્યારે આપ નાટકો કરો કે ગુજરાતી ગીતોને કમ્પોઝ કરવામાં આવે, ફિલ્મની જ્યારે વાત આવે, તો એમાં ગુજરાતી સાહિત્યને પણ લેવું ખૂબ જ જરૂરી છે. કે કોઈ પણ વૃક્ષ જ્યારે વધારે મોટું થવા માંગતું હોય, વધારે ઊંચું જ્યારે જવા માંગતું હોય, ગગનને ચૂંબવા માંગતું હોય, ત્યારે એના મૂળિયા, એના રૂટ્સ એ જમીનમાં વધારે ફર્મલી જમીનને પકડી રાખે એ જરૂરી છે. એટલે આપણી સંસ્કૃતિ, આપણી સિવિલાઇઝેશન, આપણા લોકો જો આગળ વધવા માંગશે, વધારે પ્રોગ્રેસ કરવા માંગશે, વધારે એડવાન્સ્ડ બનવા માંગશે, તો આપણા રૂટ્સની આપણને જાણ તો હોવી ખૂબ જ જરૂરી છે. અને મારે ચોક્કસપણે કહેવું જોઈએ કે જેટલું આપણે ધારીએ છીએ એટલું ગુજરાતના ક્ષિતિજે અંધારું નથી. અને મને ચોક્કસ આશા છે કે આજનો જે ગુજરાતી યુવાન છે, આ લોકો બધા જ યુવાનો આપણી સાથે છે, અને નવી ક્ષિતિજો અને નવી દિશાઓ ચોક્કસપણે આમશે પોતાને ખાતર અને ગુજરાતના ગૌરવ ખાતર. વણ